માને આજે આપણે ધોરણ 5 ની અંદર ઇંગ્લિશમાં ગ્રામર ભણવાનું છે. આપણે 42માં પેજે પહોંચ્યા છે તો બધા ગ્રામરની અંદર પેજ નંબર 42 કાઢો. મેં તમને બધાને હોમવર્ક આપ્યું તો એ થઈ ગયું હશે. તો આપણે ધેર ઇઝ અને ધેર આર એનો ઉપયોગ શીખવાનો છે. તો કે આ પહેલાં આપણે હેર અને ધેરનો સ્થળ સૂચક ઉપયોગ શીખી ગયા છીએ. ડેમિની ઇઝ હેર અને દમયંતી ઇઝ ધિયર. ધ બુક્સ આર હેર, ધ બેગ્સ ઇઝ ધિયર. અહીં ધેર ત્યાંના અર્થમાં એટલે કે સ્થળ સ્થાન સૂચવે છે તે હંમેશા વાક્યને અંતે આવે. હવે ધેરનો એક નવો અને જુદો જ ઉપયોગ શીખીએ. ધેર ઇઝ અ કાઉ ઇન ધ ફિલ્ડ, ખેતરમાં ગાય છે. ધેર ઇઝ અ બોય ઓન ધ પ્લે ગ્રાઉન્ડ, મેદાન પર છોકરો છે. ધેર આર ગર્લ્સ અન્ડર ધ ટ્રી, વૃક્ષ નીચે છોકરીઓ છે. ધેર ઇઝ અ ચેર નિયર ધ બેન્ચ, બેન્ચ પાસે ખુરશી છે. આ બધા વાક્યો ધેરથી શરૂ થયા છે. તો અહીં ધેરનો અર્થ ત્યાં સ્થળ દર્શક થતો નથી, કોઈ વસ્તુ, પ્રાણી કે વ્યક્તિ સામે જ છે તેમ સૂચવે છે. એટલે કે આ વ્યક્તિ આ છે, આની નીચે છે, આની ઉપર છે, આની પાસે છે, આની અંદર છે, એ સૂચવવા માટે ધેરનો ઉપયોગ થાય છે. ધેર સાથે ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો ઇઝ આર આવે છે. એટલે કે ઇઝ આરનો પણ ઉપયોગ થાય છે. તો ચાલો હવે આપણે પેજ નંબર 43 કાઢીએ. પેજ નંબર 43 ઉપર આપણને ચિત્ર જુઓ અને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ઇન, ઓન, અંડર અને નિયર એટલા ચાર શબ્દ આપણને કૌંસમાં આપેલા છે. તો એક્ઝામ્પલ તરીકે ધ રેટ ઇઝ ઓન ધ મેટ, તો ઉંદરડી છે અથવા ઉંદર છે એ ચટાઈ ઉપર છે. ઓન એટલે ઉપર. હવે છે ધ કાર ઇઝ ખાલી જગ્યા ધ ગેટ, તો ગેટની પાસે છે એટલે શું આવશે ત્યાં નિયર. તો કે ધ કાર ઇઝ નિયર ધ ગેટ. બીજું ધ બેગ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, તો બેગ્સ ક્યાં છે, ટેબલની ઉપર એટલે ઓન આવશે. ત્રીજું ધ બુક્સ આર ખાલી જગ્યા ધ બેગ, તો કે બુક્સ છે એ ઇન અંદર, બેગ્સની અંદર છે એટલે ઇન આવશે. ચોથું ધ બોલ ઇઝ અંડર ધ ચેર, તો ચેર ખુરશીની નીચે બોલ છે. ધ પેરોટ ઇઝ ઇન ધ કેક, તો કે પિંજરામાં અંદર, પોપટ ક્યાં છે, પિંજરાની અંદર છે. પછી ધ બોયઝ આર નિયર વેલ્સ એટલે કે કૂવા પાસે બોય છોકરા છે. પછી ધ હટ ઇઝ નિયર ધ ટ્રી, તો ઘર છે એ કાચું મકાન એટલે એ જો ઘરને હટ કહેવાય, હોમ નો કહેવાય, એ ઝાડવાની પાસે છે. પછી ધ મંકી ઇઝ ઓન ધ, શું કીધું છે, મંકી ઇઝ ઓન ધ રૂફ એટલે કે તે ઉપર બેસો છે. બસ ધ માઇસ આર અંડર ધ ચેર એટલે કે ખુરશીની નીચે ઉંદરડી છે. ધ એપલ આર ઇન ધ બાસ્કેટ, તો કે બાસ્કેટની અંદર છે એપલ એટલે ઇન આવશે. તો હવે આપણે આગળ જોઈએ. આગળ આપણને કીધું છે ચિત્ર જુઓ અને ખાલી જગ્યા પૂરો. તો વાક્ય પૂર્ણ કરવાના છે ચિત્ર જોઈને. તો ચિત્રમાં શું કીધું છે, જો ધેર ઈ આર બુક્સ ઓન ધ ટેબલ, તો બુક્સ ક્યાં છે, ટેબલ ઉપર. તો ધેર ઇઝ અ લેમ્પ, લેમ્પ ક્યાં છે, ટેબલની ઉપર એટલે ઓન ધ ટેબલ. એટલે અહીંયા લખવાનું ધેર ઇઝ અને ઓન. પછી લખો ધેર ઇઝ અ કેટ ક્યાં છે, ચેર ઉપર એટલે ઓન ધ ચેર એટલે ત્યાં પણ ઓન આવશે. પછી ધેર ઇઝ એટલે કે જ્યાં એક વચન છે અ આવતો હોય ના ઇઝ અને અ નો આવતો હોય ના આર લગાડવાનો.
बेड क्या छे, बेडनी नीचे एटले अंडर ध बेड। पछी देर आर बेग्स ऑन ध बेड एटले ऊपर था एटले ऑन। पछी देर इज कबर्ड नियर ध विंडो, कबर्ड छे ई बारीनी पासे छे। पछी देर इज बॉक्स नियर ध कबर्ड, तो बॉक्स से कबाटनी पासे छे। धीयर आर बॉल्स इन ध बॉक्स, बॉक्सनी अंदर बॉल छे। धेयर इज अ क्लॉक ऑन ध वॉल, दीवाल ऊपर घड़ियाल छे। धेर इज पिक्चर नियर ध क्लॉक, એટલે પિક્ચર છે આ બે ઘડિયાળની પાસે છે। તો આવી રીતને ખાલી જગ્યા પૂરવાની છે। હવે આપણે આગળ જોઈએ, આગળ આપણે વાક્ય બનાવવાનું કીધું છે। શું વાક્ય કીધું છે? વાક્ય ચિત્રો જોવો, પ્રશ્ન વાંચો, ઇન ઓન અંડર અથવા નિયરનો ઉપયોગ કરી ફરીથી વાક્ય લખવાના છે। એક્ઝામ્પલ તરીકે વેર ઇઝ ધ કેટ, તો કે ઇટ ઇઝ અંડર ધ ટેબલ, કેટ છે એ બિલાડી છે એ ટેબલની નીચે છે। વેર આર ધ બુક, તો કે ઇટ ઇઝ ઇન ધ કબર્ડ, બુક્સ છે એ કબટની અંદર છે। વેર ઇઝ ધ ક્લોક, તો કે ઇટ ઇઝ ઓન ધ ક્લોક વેલ્સ, એટલે કે દિવાલ ઉપર ઘડિયાળ છે। વેર ઇઝ ધ વેલ, તો કે કૂવો, ઇટ ઇઝ અ નિયર ધ વેલ હટ, ઘર પાસે કૂવો છે। પછી આ વાક્ય છે એ તમારી રીતે જાતે બનાવવાના છે। આ તમારે વાક્ય હોમવર્કમાં લાવવાના રહેશે, કેટલા 15 સુધી હોમવર્ક થઈ જાય એટલે વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું રહેશે। હવે આપણે જોઈએ આગળ સાતમું ચેપ્ટર, હેવ અને હેઝ। હેવ અને હેઝનો ઉપયોગ ક્યાં થાય અને કઈ રીતે થાય એ આપણે જોઈએ। તો કે ટુ હેવ મુખ્ય ક્રિયાપદનો અર્થની પાસે હોવું થાય છે, તે માલિકી દર્શાવે છે। હેવ, હેવ છે શું છે? મુખ્ય ક્રિયાપદનો અર્થ, એટલે કે તેની પાસે હોવું માલિકી દર્શાવે છે। આઈ હેવ ફોર બુક્સ, મારી પાસે 4 પુસ્તકો છે। વી હેવ 10 ચેર્સ, અમારી પાસે 10 ખુરશીઓ છે। યુ હેવ અ બેગ, તારી તમારી પાસે બેગ છે। ધે હેવ પેન્સ, તેઓની પાસે પેનો છે। એટલે કે ઉપરના વાક્યોનો અભ્યાસ કરો, તેમાં પહેલો પુરુષ એકવચન અને બીજો પુરુષ આઈ વી, એકવચન બહુવચન યુ અને ત્રીજો પુરુષ ધેમાં બધે જ હેવ લાગે। એટલે કે જ્યાં ધે આવતું હોય યુ પછી વી આઈ અને ધે એની સાથે હંમેશા હેવ લાગે છે અને ત્રીજો પુરુષ એકવચન સાથે હી શી ઈટ અને એની સાથે હંમેશા હેઝ લાગે છે। હેઝ એટલે કે સુરેશ, હેઝ અ બેટ, હી સુરેશ હેઝ અ બેટ, તેની પછી શી હેઝ અ ડોલ, તેની પાસે ઢીંગલી છે, પછી ઇટ ઇઝ ધ કાઉ હેઝ ફોર લેગ્સ, તેને ગાયને 4 પગ છે। તો એવી જ રીતે પ્રશ્નાર્થ વાક્યને યશનોમાં ઉત્તર આપવાના છે। પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે હેવ હેઝને વાક્યની શરૂઆતમાં મૂકી એચ કેપિટલ કરી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો। યુ હેવ ટોયસ, તમારી પાસે રમકડા છે, હવે એને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે। હેવ યુ ટોયસ, શું તમારી પાસે રમકડા છે? યસ વી હેવ, હકાર વાક્ય, યસ વી હેવ, હા મારી પાસે છે એમ। નો વી હેવ નોટ, ના અમારી પાસે નથી। સીમા હેઝ અ પેન, સીમા પાસે પેન છે, પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું। હેઝ સીમા અ પેન, શું સીમા પાસે પેન છે? હા યસ શી હિઝ, તેની પાસે પેન છે। નો શી હિઝ નોટ, ના તેની પાસે પેન છે નહીં, એવી રીતને વાક્ય બનાવવાના છે। તો ચાલો હવે આપણે આગળ જોઈએ, વાક્ય બનાવીએ। તો કે પેજ નંબર આપણને કીધું છે, પ્રશ્ન 1, હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરો। એક્ઝામ્પલ તરીકે શી હેઝ અ પેન, તો કે વિક્રમ હેઝ અ સ્કૂટર। પછી વી, વી યુ અને આઈ સાથે શું આવશે? હેવ, તો અહીંયા શું છે? વી એટલે હેવ,
यू एटले हेव अने आई एटले हेव, पछी वॉटर एंड मेरी एटले हेज, रामु एंड सामू एटले हेज, शी हेज, हिमन हेज, विंदोना वंदना हेज अने यू हेव। એટલે તમારે પહેલામાં હેઝ, બીજા ત્રીજા ચોથામાં હેવ અને પાંચથી આઠ સુધી હેઝ આવશે અને છેલ્લામાં હેવ આવશે। હવે આગળ જુઓ, આગળ શું કીધું છે તો કે આપણને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્યોને ફરીથી લખવાના છે। ચેન્જ હેઝ અ ન્યૂ બેટ, તો કે આઈ હેવ ન્યૂ બેટ। એવી રીતને માય ફ્રેન્ડ્સ હેવ મની ટોઈસ, તો માય કઝન, ફ્રેન્ડની જગ્યાએ શું વાપરવાનું છે, માય કઝન, તો કે માય કઝન હેઝ મની ટોઈઝ, માય કઝન હેઝ મની ટોઈઝ। મિસ્ટર મહેતા હેઝ અ કાર, તો કે માય નાઇટ બોર્સ, તો કે માય નાઇટ બોર્સ હેવ કાર્સ। પછી હિના એન્ડ લીના હેવ ફ્લાવર્સ, તો એની જગ્યાએ આઈ વાપરવાનું, તો કે આઈ હેવ ફ્લાવર્સ, ત્રીજામાં શું લખશો, આઈ હેવ ફ્લાવર્સ। ચોથું હી હેઝ અ બોય, તો એમાં યુ લખવાનું, બોલ, તો કે યુ, તો કે યુ હેવ અ બોલ, તો ના શું લખશો, યુ હેવ અ બોલ। રામજીભાઈ હેઝ અ ટ્રેક્ટર, તો કે ધે હેવ ટ્રેક્ટર્સ। પછી છઠ્ઠું ધે હેવ અ બાસ્કેટ ઓફ ફ્રૂટ્સ, તો કે ધ ફાર્મર વાપરવાનું છે, તો કે ધ ફાર્મર હેઝ અ બાસ્કેટ ઓફ ફ્રૂટ્સ। પછી કીર્ત એન્ડ કિરણ હેવ અ માર્બલ્સ, તો કે કેતન હેઝ માર્બલ્સ। રેહાના હેઝ અ ડોગ, તો કે વી હેવ ડોગ્સ, યુ હેવ એન ઇરસર, તો કે શું આવશે, શાલિની હેઝ અન એરિસર, વી હેવ સિક્સ બલૂન્સ, તો યુ હેવ સિક્સ બલૂન્સ। તો આવી રીતે આપણે વાક્યનો ઉપયોગ કરી પૂર્ણ કર્યું છે। હવે આપણે આવતા લેક્ચરમાં આઠમો પાઠ છે એ જોવાનો છે, તો આપણે ફરી મળીશું આવતા લેક્ચરમાં, ત્યારે આઠમો પાઠ છે એ જોશું। ત્યાં સુધી આવજો।